ઓફ વડોદરા। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે બીજેપી દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના ફતેગંજ નરહરિ રોડ આંબેડકર ભવનની બાજુમાં આવેલ મેલડી માતાના મંદિરના પ્રાંગણમાં સામાન્ય રોગોની તપાસ અને સારવારની સાથે ડાયાબિટીસ તપાસ પણ નિઃશુલ્ક કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેડિકલ કેમ્પનો લાભ લેવા મોટી સંખ્યામાં વિસ્તારના રહીશોએ લાભ લીધો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ, આરોગ્ય સમિતિના ચેરમેન ડોક્ટર રાજેશ શાહ તથા મહામંત્રી રાકેશ સેવક, કાઉન્સિલર રૂપલ મહેતા, કાઉન્સિલર છાયાબેન ખરાતી તથા વોર્ડ પ્રમુખ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। ગુજરાત રાજ્યના યશસ્વી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા અલગ અલગ પ્રકારના કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે, એનો સૌ પ્રથમ કાર્યક્રમ એટલે કે આજે વોર્ડ નંબર 3 ખાતે ડૉક્ટર રાજેશભાઈ શાહ સૌ કોર્પોરેટરશ્રીઓ સંગઠનની ટીમના માધ્યમથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। મેલડી માતાના મંદિર ખાતે મોટી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત છે। બધા જ દર્દીઓને જરૂરિયાત પ્રમાણેની દવાઓ અને ડાયાબિટીસ ચેકઅપ પણ અહીંયા નિઃશુલ્ક કરવામાં આવે છે। અલગ અલગ વિધાનસભા ક્ષેત્રમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમોના આયોજનના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, વડોદરા શહેરના સૌ નગરજનો મારફતે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને દીર્ઘાયુ એમના સ્વાસ્થ્ય માટેની સૌ પ્રાર્થના કરીએ છીએ અને સરસ મજાના આ પ્રકારના કાર્યક્રમના આયોજન માટે પાર્ટીના સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મૃદુ અને મક્કમ એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આજ જન્મદિવસ છે। આજે આખું ગુજરાત એક કેસરિયા રંગે રંગાયેલું છે અને એમને કરેલા સેવાના કાર્યો માટે એમને અભિનંદન કરે છે, વંદન કરે છે। આદરણીય મુખ્યમંત્રી માટે આજે સમગ્ર ગુજરાત એક જ વાક્ય બોલી રહ્યું છે કે હર ખુશી ખુશી માંગે આપશે, હર ખુશી ખુશી માંગે આપશે, જિંદગી જિંદા દિલી માંગે આપશે, ઉજાલા હી ઉજાલા હો મુકદ્દર મેં આપકે, કે સુબહ કા સૂરજ ભી રોશની માંગે આપશે। આજે અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે અમારા મુખ્યમંત્રીને દીર્ઘાયુ કરે અને આવી સેવાના કાર્યો ગુજરાત માટે ચાલુ ને ચાલુ રહે। હમણાં જ આયુષ્યમાન કાર્ડની મર્યાદા એમને 5 લાખથી 10 લાખ વધારી છે, તો આવા કાર્યો અવિરત ચાલુ રહે તેવી ઈશ્વરના ચરણોમાં આજે પ્રાર્થના કરીએ છીએ।